શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે હું તમને HKGના બાળકોને એક સરસ મજાનું બાળગીત ગવડાવું છું. જો તમે સ્કૂલે આવો છો ને તો એવી જ રીતે તમને ખબર છે પ્રાણીઓ પશુઓ પક્ષીઓ બધાની સ્કૂલ હોય છે, ખબર છે તમને બધાને. હા, તો એનું હું સરસ મજાનું એક ગીત તમને ગવડાવું, જે તમારે પાછળ ગાવાનું અને શીખવાનું. પછી સ્કૂલ ચાલુ થાય ત્યારે હું તમને ગવડાવીશ, તો તમને ત્યારે આવડવું જોઈએ. ચાલો તો તમે બધા પણ આ સાંભળી અને પછી ગાજો. શિયાળ ભાઈ શાળા ખોલી સૌ કોઈ ભણવા જાય, ફી દેવી પડતી નથી કોઈને રાતી પાય. સસલા ભાઈ તો સાહેબ બન્યા ટીચર બિલ્લી બાય, સૌથી મોટા સાહેબ થઈને ફરતા ઉંદર ભાઈ. બેલ વગાડે બંદર ત્યાં તો હાથી હાજર થાય, સૂંઢમાં ડોયો પ્યાલો લઈને સૌને પાણી પાય. કચરા પોતા કરે કાગડો કોયલ પ્રાર્થના ગાય, કીડી મકોડા ભણવા આવે ગદ્દા બહુ શરમાય. શિયાળ ભાઈ શાળા ખોલી સૌ કોઈ ભણવા જાય, ફી દેવી પડતી નથી કોઈને રાતી પાય. તો એની તો સ્કૂલ કેવી સરસ ફી વગરની, તમને મજા આવે ને કે જ્યાં કાંઈ ફી ન હોય અને ભણવાની કેટલી સરસ મજા આવે. તો ચાલો હવે હું તમને એક સરસ મજાની વાર્તા કહું. આળસુ પોપટ. પોપટભાઈને કામ કરવું ગમતું નહોતું. તમને કેમ લેસન કરવું નથી ગમતું અમુક બાળકોને? તો એ આળસને હિસાબે એને કેટલી મોટી નુકસાની થાય છે એ આપણે જોઈએ. જો બાળમિત્રો, તમે ક્યારે જંગલમાં ગયા છો? જંગલમાં જોયા જંગલમાં જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હોય છે, એ પણ પોતપોતાના સરસ મજાના ઘરમાં. એને બધાને ઘરે પોતાનું ઘર હોય છે. આજે હું તમને એવા જ એક પ્રાણીની વાર્તા કહીશ. જંગલમાં એક ચકલી રહેતી હતી, તો ચકલીને સરસ મજાનો માળો બનાવ્યો અને એ માળામાં તેના બે બચ્ચા અને ચકી બેન એમ રહેતા હતા. તો સામે એક મોટું ઝાડ હતું, એની અંદર એક પોપટભાઈ રહેતા હતા. તો પોપટભાઈ તો દરરોજ સવારથી જંગલમાં ફરવા વહી જાય અને સાંજે ઘરે આવે. ચકીબેન દરરોજ જુએ કે આ પોપટભાઈ તો દરરોજ રખડવા વહી જાય છે, કાંઈ પણ કામ કરતા નથી, પોતાનું ઘર બનાવતા નથી, તો ઘર વગર તો કઈ રીતે રહી શકાય. તો એને એક દિવસ પોપટભાઈ ભેગા થયા એટલે પોપટભાઈને કીધું કે તમે ઘર કેમ બનાવતા નથી, ઘર બનાવો ને. તો ચકીબેન પોપટભાઈએ શું કીધું કે મારે વળી ઘરને શું કરું, હું રહ્યો એકલો માણસ, આમથી આમ રખડું, મારે ઘરનું શું કામ કે. તો એ સાંજે રાતે ઝાડ ઉપર બેસી રહો, સવાર પડે ને પાછો ફરવા નીકળી જાઓ. પછી એક દિવસ બહેનું એવું એને સમજાવ્યું ચકલીબેને કે શિયાળામાં ઠંડી પડે તો ઘર હોય તો આપણે સારું પડે, અને ઉનાળામાં તડકો પડે તો ઘરમાં આપણે તાપ ન લાગે, ઘરમાં બેસી રહેવાય. પછી ચોમાસામાં વરસાદ આવે ત્યારે પણ આપણે વરસાદમાં પલળી નહીં અને ઘરની અંદર રહી શકીએ. તો પોપટભાઈને કાંઈ માયનામાં આવ્યું નહીં, એને એમ થયું કે એક એમાં કાંઈ ખોટું છે, એવું કાંઈ ન હોય કે. તો પોપટભાઈ તો ઘર બનાવતા નથી અને ચકીબેનની વાત એને માયની નહીં. તો બહેનું એવું એક દિવસ ચોમાસામાં જોરદાર વરસાદ આવ્યો, એ વરસાદ એવો આવ્યો કે આજુબાજુમાં બધે જ પાણી પાણી, જંગલમાં પણ કેટલું બધું પાણી આવી ગયું અને ક્યાંય કાંઈ નીકળાય એવું નહીં અને ક્યાંય જમવાનું ખાવાનું કાંઈ મળે નહીં. અને ચકીબેને તો ઘર સરસ મજાનું પોતાનો માળો બનાવ્યો હતો, તો એની અંદર ચકીબેન રહેતા હતા અને ખાવાનું પણ એને સંગ્રહ કરી લીધો હતો થોડો ઘણો, એટલે એ દરરોજ એમાંથી જમી લેતા. તો આ બાજુ બહેનું એવું કે પોપટભાઈને તો કાંઈ ઘર હતું નહીં અને એ તો ઝાડ ઉપર પલળતા પલળતા ટાઈટના એવા ધ્રુજ્ય, ને એક તો કાંઈ જમવાનું નહીં, કાંઈ ખાવા મળે નહીં અને બધે જ પાણી પાણી, ક્યાંય નીચે પણ ઉતરી શકાય એવું હતું નહીં, ઝાડ ઉપર ને ઉપર એવા ટાઈટના ધ્રુજ્ય એવા ધ્રુજ્ય. અને સામે ચકીબેન પોતાના માળામાં બેઠા બેઠા જોતા હતા અને એને જોયું
કે હા પોપટભાઈ તો એવા ટાઈટમાં ધ્રુજે છે, હવે શું કરવું? તો એને એમ થયું કે હું ગમે તેમ તો એનો પાડોશી છું, એનો મિત્ર કહેવાય, એટલે મારે એની મદદ કરવી જોઈએ. પછી એમણે પોપટભાઈને બોલાવ્યા કે પોપટભાઈ અમારી ઘરે આવી જાઓ. પણ પોપટભાઈને તો શરમ આવી કે મેં એમને મને કીધું હતું પણ એને મેં એની વાત માની નહીં. એટલે પોપટભાઈ તોય પછી ચાટ બાતી હતી એટલે શું કરે? એટલે પોપટભાઈ તો પછી ચકીબેનના ઘરે ગયા, અને ચકીબેનની ઘરે ગયા એટલે ચકીબેને એના માટે સરસ મજાનું ગરમ ગરમ જમવાનું બનાવ્યું, અને જમવા આપ્યું, અમને એને એમના કપડાં એને પહેરવા આપ્યા, અને પોપટભાઈને સરસ મજાના એની ઘરે રહેવાનું કહ્યું. પછી પોપટભાઈએ તો બે દિવસ એની ઘરે રહ્યા, અને પછી વરસાદ બંધ રહ્યો એટલે પોપટભાઈ પોતે એમની ઝાડ ઉપર ગયા, અને પછી એને કાંઈ ચોમાસાની કે ઉનાળાની રાહ જોઈ નહીં, અને એ તો ફટાફટ આજુબાજુના જંગલમાંથી લાકડા વીણી અને એનું ઘર એને બનાવવાની તૈયારી શરૂ કરી દીધી, અને સરસ મજાનું ઘર બનાવી લીધું. અને પોપટભાઈને સમજાઈ ગયું કે આવું ક્યારેય કરાય નહીં, આપણે ઘર વિના રહી શકીએ નહીં, એને સમજાઈ ગયું. એવી જ રીતે જો બાળમિત્રો, તમે પણ જો હવે આપણે પરીક્ષા આવશે, અત્યારે તમે ઘરે હતા એટલે ઘરે બેઠા તમારે તૈયારી કરવામાં કાંઈ પણ થોડી ઘણી કસર રહી ગઈ હોય, તો હવે તમે આ વાર્તા સાંભળી અને અત્યારથી જ બધું ફટાફટ શીખવા માંડજો, જેથી કરી એને પરીક્ષામાં તમને કાંઈ તકલીફ પડે નહીં અને બધું તમને આવડી જાય. જેમ પોપટભાઈએ આળસ કરી એમ તમારે આળસ કરવાની નહીં. કદાચ તમને અત્યાર સુધી એમ હોય કે હવે સ્કૂલ ક્યારે ખુલશે, શું કાંઈ, તો હમણાં કદાચ ક્યારે સ્કૂલ ખુલી જાય તો આપણને કાંઈ તકલીફ પડે નહીં, એટલા માટે આપણે પણ સરસ મજાનું લખવા મંડાય અને બધું ફટાફટ તૈયારી કરી લેવાય, એટલે જો સ્કૂલ ચાલુ થાય તો આપણે કાંઈ તકલીફ પડે નહીં, અને પરીક્ષામાં જે ક્યાંય ટીચર આપણને પૂછે, લખવાનું આપે, એ આપણને બધું આવડી જાય. તો કરશો ને પોપટભાઈની જેમ આળસ કરતા નહીં, એને પણ શીખી લીધું, એમ તમે પણ એવું શીખી લેજો કે મમ્મી આપણને કહેતી હોય ત્યારે આપણે તરત કરી લેવાય. કરશો ને.